જિલ્લાના ગઠડામાં રાજ્યના ત્રીજા નંબરની અને 30મી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયને સંતો મહંતોને આગેવાનોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું, જ્યારે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લાના ગઠડા શહેરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા અષાઢી બીજના દિવસે 29 વર્ષથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું, ત્યારે 30મી રથયાત્રાના આયોજન અંગે આજે ગઠડા ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ સ્વામી સહિતના સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. રાજ્યમાં અમદાવાદ ભાવનગર બાદ ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાય છે અને જે છેલ્લા 29 વર્ષથી ભવ્ય રથયાત્રા યોજાય છે, ત્યારે અષાઢી બીજના દિવસે 30મી ભવ્ય રથયાત્રા યોજાવાની છે. રથયાત્રામાં 50 જેટલા અલગ અલગ ફ્લોટો બનાવવામાં આવે છે, તેમજ હાથી ઘોડા અલગ અલગ રાસ મંડળીઓ ડીજે તેમજ રથયાત્રાના રૂટ ઉપર ચા પાણી કોલ્ડ ડ્રિંક્સ નાસ્તાના સ્ટોલ ઉભા કરાય છે અને 30મી રથયાત્રા ભવ્ય યોજાય છે, તેમજ તેની તડામાર તૈયારીઓ માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ગઠડા શહેરમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમની યોજાય છે, જ્યારે રથયાત્રાના દિવસે સમગ્ર ગઠડાના વેપારીઓ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી રથયાત્રામાં જોડાય છે અને માનો મહેરામણ ઉમટી પડે છે. આખું ગઠડા ચેરણ છોડ માખણ ચૂર્ણનાથથી ગુંજી ઉઠે છે. આપનો પરિચય? મારું નામ ચંદ્રકાંત દાડીગરા. ગઠડાની અંદર નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. આગામી 20મી તારીખે ગઢડાની અંદર નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આજે કાર્યાલયના ઉદ્ઘાટનમાં ગોપીનાથજીદેવ મંદિરના બધા સંતો, ગઢડાના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને તમામ સમાજના બધા જ અગ્રણીઓની વચ્ચે આજે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું. આ રથયાત્રાને જે ગઢડાએ અત્યાર સુધી ગુજરાતની અંદર આ રથયાત્રાએ ત્રીજો ક્રમ જાળવી રાખ્યો છે, પહેલો અમદાવાદ, બીજો ભાવનગર અને ત્રીજો ગઢડાનો નંબર જ્યારે આવે છે ત્યારે આ નંબર જળવાઈ રહે એવી જ ગરિમાપૂર્ણ આ રથયાત્રા નીકળે એ માટે થઈને તમામ મંડળો અને તમામ લોકો અને તમામ આગેવાનો, શ્રેષ્ઠીઓ, સમાજના લોકો અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે અને આ રથયાત્રા ખૂબ જ સફળતાપૂર્વક પાર પડે એ માટે સૌ જ અત્યારથી ચિંતા કરે છે.